नमो अरिहंताणम्, नमो सिद्धाणम्, नमो आयर्याणम्, नमो वज्जायाणम्, नमो लोए सव्वसाहुणम्। एसो पंच नमुक्कारो सव्व पावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सद्गुरुवर्ते सद्गुरुवर्ते निजयानुभवते सद्गुरुवर्ते निजयानुभवते वैराग्ययने अभ्यास थके वैराग्य अने अभ्यास थके अभ्यास अने वैराग्य थके अभ्यास अने वैराग्य थके मनवाळ्यो बळे सद्गुरु वरथे मनवाळ्यो बळे सद्गुरु वरथे मनवाळ्यो बळे सद्गुरु वरथे। अज्ञान तिमिरांधानां ज्ञानांजन शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये वन्दे तद्गुणलब्धये। આજની સત્સંગની સભામાં આપણા સ્વાધ્યાયનો વિષય છે ક્ષમાપના। થઈ ગયેલા દોષોનું સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરવું, થઈ ગયેલા દોષોનું સાચા ભાવથી હૃદયપૂર્વકના ભાવથી પ્રાયશ્ચિત કરવું, ક્ષમા યાચના કરવી, સંપ્રદાયમાં શું કહો છો, મિચ્છામિ દુક્કડમ, એટલે મારું કરેલું દુષ્કૃત્ય ફોકાવ, મારું કરેલું દુષ્કૃત્ય ફોક થાવ, ફોક થાવ એટલે બળી જાવ, હે પ્રભુ હું પ્રાયશ્ચિત કરું છું, મારી ભૂલ થઈ ગઈ, એમ કરીને સાચા હૃદયથી ભગવાનને જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે જેટલી આપણી સાચી અંદરની ભાવના હોય એટલા પ્રમાણમાં એટલા દોષની માફી આપણને મળે છે। અત્યારે એનો બીજો આસ્પેક્ટ કવર નહીં કરીએ, માફી મળે છે કારણ કે એ પ્રાયશ્ચિત રૂપી તપ દ્વારા એટલા પ્રમાણમાં એ કર્મ
બળી જાય છે અથવા બદલાઈ જાય છે અથવા વિખરાઈ જાય છે અથવા ચેન્જ થઈ જાય છે એ બધી શાસ્ત્રની પરિભાષા ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ એવું બધું થાય છે અત્યારે એ વાત બાજુમાં રાખીને આપણે પાઠ જે ચાલે છે ગઈકાલે જે બે પંક્તિ બોલ્યા ત્યાં એ ફરીથી બોલીએ અને આગળ ચાલીએ ત્રીજી લીટીથી ચાલુ કરીએ છીએ એક એક લીટી બોલીએ તમ વચન અમો લખ લક્ષ માહી નહી લીધા તમ વચન અમો લખ લક્ષ માહી નહી લીધા નહી તત્વ વિચાર થી કહ્યા તમારા કીધા નહી તત્વ વિચાર થી કહ્યા તમારા કીધા સેવ્યો નહીં ઉત્તમ શીલ પ્રણીત તમારો સેવ્યો નહીં ઉત્તમ શીલ પ્રણીત તમારો તજી યાદ આપની મેં જ બગાડ્યું મારો તજી યાદ આપની મેં જ બગાડ્યું મારો આપની આજ્ઞા હું બરાબર સમજ્યો નહીં તત્વ વિચારથી સમજ્યો નહીં જગતના મનુષ્યો ધર્મ કરે છે એમાં 99% ઉપરાંત કેવી રીતે ધર્મ કરે છે લોક સંજ્ઞાએ અથવા ઓઘ સંજ્ઞાએ એટલે લોક સંજ્ઞાએ એટલે બધા લોકો કરતા હોય એ પ્રમાણે લોકો કહે તે પ્રમાણે એ લોક સંજ્ઞા અને ઓઘ સંજ્ઞા એટલે બ્લાઇન્ડ રિપીટીશન લોકોએ કીધું તે જુદું અને ઓઘ સંજ્ઞા એટલે શું આ ભાઈએ આ સંસ્થામાં 25 રૂપિયા આપ્યા એટલે મેં પણ આપ્યા આ ભાઈ આ પુસ્તક વાંચે છે એટલે હું પણ વાંચું છું એનું નામ ઓગ સંજ્ઞા એનું દાખલો શું છે ઘેટાનું ટોળું ચાલી જતું હોય એમાં એક ઘેટું કૂવામાં પડે તો બીજું પણ કૂવામાં પડે છે પછી ત્રીજું પણ કૂવામાં પડે છે પણ વિચારતા નથી કે કૂવામાં પડીને તો મરી જવાય પણ કે આ બધા જેમ કરે એ પ્રમાણે આગલો માણસ કરે એ પ્રમાણે હું તો કરું છું એને ઓગ સંજ્ઞા બ્લાઇન્ડ રિપીટીશન અંધ અનુકરણ તો આવી રીતે દુનિયામાં ધર્મ ચાલે છે એનાથી ઉલટો એ અહીંયા કહે છે નહીં તત્વ વિચારથી કહ્યા તમારા કીધા દરેક વસ્તુ વિચારીને કરવી જોઈએ ભગવાને કહ્યું કે તપ કરો તો કરવાનું પણ તપ એટલે શું જાણવું જોઈએ તપ એટલે ઈચ્છાનો નિરોધ ઈચ્છા ઘટાડવી તે પછી ભગવાને તપ કયા તો 12માંથી તને જે માફક આવે તે કર પણ ખ્યાલ રાખ કે તપ એટલે ઈચ્છા ઘટાડવી એનું નામ તપ પછી કોઈ ઉપવાસ કરે કોઈ ઉણોદરી કરે કોઈ રસ પરિત્યાગ કરે કોઈ ધ્યાન કરે કોઈ પ્રાયશ્ચિત કરે કોઈ સ્વાધ્યાય કરે પોતાના ગુરુને પૂછીને કરવું કે મારા માટે શું લાયક છે પ્રભુ મારું કલ્યાણ કેમ થાય તો તત્વ વિચારથી સમજણ પૂર્વક વિવેક પૂર્વક અહીં તો કહે છે મેં તો સાહેબ કઈ તમારું કહેલું માન્યું આપે કહ્યું એવું કઈ સમજો જ નહીં સમજવાની દરકાર પણ કરી નહીં તત્વ વિચારથી કહ્યા તમારા કીધા તમારા વચનો હું તત્વ વિચારથી સમજો નહીં
અને જે કરવા યોગ્ય હતા તે ન કર્યા અને જે ન કરવા યોગ્ય હતા એવા કાર્યો કર્યા એવા વિચારો કર્યા। ભગવાને પાપ વગેરે કરવાની ના કીધી છે પણ દુનિયામાં તો બધે એમ જ ચાલે છે અને ભગવાને કીધું કે ભાઈ આત્મા પવિત્ર થાય એવું કંઈ પુણ્ય કરો દાન શીલ તપ ભાવ તો એ આપણે કર્યા કેમ વિચાર વગર કેમ વિચાર ન કર્યો એનું મુખ્ય કારણ તો પોતાની અણસમજણ અને પોતાની અસાવધાની બાહ્ય નિમિત્ત કારણ અસત્સંગ સાહેબ બધા મારા ફ્રેન્ડ છે ને એ લોકો મને પૂછ્યા વગર જ થિયેટરમાં ટિકિટ બુક કરાવી લે પછી કે ચલો આજ તો પિક્ચર જોવા જવાનું છે ચલો આજ તો નાટક જોવા જવાનું છે ચલો આજ તો ક્લબમાં જવાનું છે એટલે મારે તો પછી જવું જ પડે એમની ફ્રેન્ડશીપ હોય એવાની ફ્રેન્ડશીપ ન કરા શું કહે 24મો પાઠ મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી આપણા સાચા મિત્ર કોણ આપણા બાપુજી બા એ બધા સામાન્ય મિત્ર સાચા મિત્ર નહીં સાચા મિત્ર કોણ જે આપણને આત્મકલ્યાણના માર્ગે લઈ જાય તે સાચા મિત્ર છે તો કહે છે મારા બાપુજી બાને છોડી દો એ લોકોને કાઢી મૂકો ના એવું ને એમની સેવા કરવી એમનું કામ કરવું પણ એ કંઈક બીજી એવી વસ્તુ કરવાની કે તો કેવું કે ગુરુજીએ કહ્યું છે કે આ ન કરવું એટલે હું નહીં કરું સાચા મા બાપ હોય તો એ કલ્યાણી છે પણ મા બાપ પણ મોહી છે મા બાપ અજ્ઞાની છે મા બાપ દીકરાઓને શું કરવાનું કે ખાવ પીવે ને મોજ કરો પોતે પણ અજ્ઞાની છે એટલે શું કે છે ખાવ પીવો ને મોજ કરો ભાઈ ઘેડા ખાવ ત્યારે ધરમ કરજો પણ ગડપણમાં શું થાય એ તો ગઈકાલે બોલ્યા હતા અર્ધ મૃતક સમ મૂઢાપનો ગડબણ એટલે શું પોણું મૃત્યુ આંખે દેખાય નહીં કાને સંભળાય નહીં હાથ આમામાં ધ્રુજ્યા કરે પગે ચલાય નહીં અને એક જગ્યાએ ખૂણામાં બેસી રહેવાનું અર્ધ મૃતક સમ મૂઢાપનો તો મહાપુરુષો કહે છે કે તત્વ વિચારથી હે ભાઈ સમજો હે ભાઈ તત્વ વિચાર આત્મ વિચાર સંતોની વાણીનો વિચાર કરો અને જેમ હિત થાય તેમ કરો આધ્યાત્મિક સાધનામાં તત્વ વિચારની મુખ્યતા છે કે નથી અમૂલ્ય તત્વ વિચાર એમાં ચોથી કડીમાં બોલીએ છીએ એ થોડું બોલી તો જઈએ ભલે સમજ નહીં પડે હમણાં તો આવતા ભાવમાં કામમાં આવશે હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારો ખરો કોના સંબંધે વળગણા છે રાખું કે એ પરિહરો એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વયાત્મિક જ્ઞાન ના સિદ્ધાંત તત્વ અનુભવ્યા સર્વ આર્ય મહાપુરુષોએ આ વાત કહેલી છે એટલે આ દુનિયાના સર્વોત્કૃષ્ટ મનુષ્ય આર્યનો અર્થ કઈ જાતિવાચક નથી આર્યની શું પરિભાષા કરી છે ઉત્તમ જેના આચાર અને ઉત્તમ જેના વિચાર એનું નામ આર્ય આર્ય એટલે શું અમુક હસ્તિનાપુરમાં જન્મે એટલે આર્ય એવું નહીં અમુક બનારસમાં જન્મે ડાકોરમાં જન્મે પાલિતાણામાં જન્મે એટલે આર્ય એવું નહીં
जेना विचार उत्तम छे, जेना आचार उत्तम छे, एवा मनुष्य ने आर्य कहवामां आवे। ते विचार पूर्वक जीवन जीवशे तो अल्प काल में आप्त पुरुष थई जशे, आर्यमांथी आत्मज्ञानी थईने आप्त पुरुष थवानुं छे। तो तत्व विचार समझण पूर्वक दरेक वस्तु करवी, समझण पूर्वक दरेक वस्तु करवी। आगळ कहे छे, सेव्यु नहीं उत्तम शील प्रणीत तमारो, तज याद आपनी मेज बगाड्यो मारो। शील शब्द मुख्य छे, शील एटले जनरल कैरेक्टर, चारित्र। शील एटले सामान्य अर्थ एनो चारित्र, पछी संकीर्ण अर्थ में एने ब्रह्मचर्य कहेवामां आवे छे, पण एनो पूरो अर्थ नथी। अने एना साचा अर्थ में तो आपणे समझी शकीए नहीं, पण मोटा पुरुषोए आपणने बताव्युं छे, माटे अभ्यासीओए शील पाहुड वांचवुं। भगवाने 84 पाहुड लख्या था, एमांथी अत्यारे 20-22 जेटला मळे छे, एमां 8 संग्रह छे अने अष्ट पाहुड कहे छे। એમાં ભગવાને એક શીલ પાહુડ લખ્યું, ભગવાન એટલે આચાર્ય શ્રી કુંદકુંદ સ્વામી, શીલ પાહુડ। એ શીલ પાહુડમાં એમ કહ્યું છે કે સમ્યક્ત્વ, ક્ષમા, વિનય આદિ અનેક ગુણોનો સમૂહ જે દ્વારા આત્મા ઉત્તમ પદને પામે છે તેને અમે શીલ કહીએ છીએ। આ તો હું ટૂંકમાં કહું છું, એ તો મોટા પુરુષ એટલે એમણે કહ્યું હોય તે બધું ડિટેલમાં વાંચવું, કારણ કે એમણે તો આખું એના પર શાસ્ત્ર લખ્યું, શીલ પાહુડ। તો અહીં કહે છે, સેવ્યું નહીં ઉત્તમ શીલ પ્રણીત તમારું, હે પરમાત્મા આપે જે સદગુણોનો સમૂહ મને ઉપાસવાનો કહ્યો હતો તે મેં તો કઈ ઉપાસ્યો નહીં, સમજ્યો જ નહીં ને કઈ, બુદ્ધનો બેલ એવા છીએ હો આપણે। આપણી જાતને આપણે બહુ મોટા માનીએ છીએ, પણ જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં આપણે સમજ્યા જેવા છીએ। હા સાહેબ, આખી દુનિયા મને માને છે, એ આખી દુનિયા પણ સમજ્યા જેવી છે એટલે તને માને છે। હા દુનિયા દુનિયા માને આપણને એટલે રાજી ન થવું, આપણે આપણા આત્માના પરિણામ તપાસવા, આપણે આપણા ભાવ જોવા, આપણે આપણો અભિપ્રાય જોવો, આપણે આપણા પરિણામો કેવા રહે છે, કેવા વિચારો આવે છે, કેવું જીવન જીવીએ છીએ એની દરરોજ એનું સંશોધન કરો। કેટલી સુધારી વૃત્તિ, કેટલી બગાડી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો। ઉતાવળમાં, અણસમજણમાં, કુસંગના પ્રભાવથી, પૂર્વના કુસંસ્કારના પ્રભાવથી પ્રમાદવશ, હે ભગવાન આપે કહેલા સદગુણો મે સેવ્યા નહીં, એના નામ આગળ ગણાવશે। ભાઈ જનરલ કહે છે, સેવ્યું નહીં, સેવ્યું નહીં। દુનિયાની કેવી સેવા કરતા આવડે તમને? તમારા બાબાને ટાઈફોઈડ થયો હોય તો કે સાહેબ હું તો ત્યાં ત્યાં જ આખો દિવસ બેસી રહ્યો એના માથા પર, કે સાહેબ નાનો છે સમજુ ને કે ચોકલેટ બોકલેટ ખાઈ જાય તો, ડાક્ટરે કીધું છે કે એને એટલું પાણી અને થોડો મોસંબીનો રસ એટલું જ આપવાનું, બીજું કઈ આપવાનું નહીં, તો જાજરૂ જાવ તો એની પાછળ, બાથરૂમ જાય તો પાછળ, ઊભો થાય તો હાથ પકડો છો,
24 કલાક એના પપ્પા કે સુઈ જાને હવે સુઈ જાન છોડી વાર હું જાગું છું ના ના તમતર સુઈ જાઓ હું એની પાસે જ સુઈ અરે પણ તને એનો ચેપ લાગશે કઈ વાંધો નહીં મને કઈ ચેપ નથી લાગતો કેટલી સેવા કરે લે આ પાસે ને પાસે એવી રીતે પરમાત્માની આજ્ઞા જ્યારે આપણે અક્ષરશઃ પાળીશું આપણી શક્તિ પ્રમાણે ત્યારે આપણું કલ્યાણ આણાએ ધમ્મો આણાએ તવો પરમાત્માની આજ્ઞાનું આરાધન એનું નામ ધર્મ અથવા પરમાત્મા સદગુરુની આજ્ઞાનું આરાધન તેનું નામ સાચું તપ એવું કરવું પડશે પણ સ્વચ્છંદને લીધે પ્રમાદને લીધે આપણે એવું કરતા નથી એમ આગલી લીટીમાં કહે છે કે કેમ એવું થયું તજ યાદ આપને મેં જ બગાડ્યું મારો કેમ એવું કર્યું ગઈકાલ આવ્યું તું આપણે ભગવાનને ઘડીએ ઘડીએ ભૂલી જઈએ છીએ ઘડીએ ઘડીએ શું ભૂલેલા જ છીએ કોક જ વાર ભગવાનને યાદ કરીએ છીએ ભાવપૂર્વક હો આમ નામ તો બોલો છો હે રામ 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 મહાવીર 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 પારસનાથ ભગવાન પારસનાથ ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન અહીંથી બોલે એના થોડા માર જ્યારે બોલે ત્યારે રોમાંચ થઈ જાય વાણી ગદગદ થઈ જાય આંખમાંથી આંસુ પડવા માંડે ત્યારે પ્રભુનું સાચું સ્મરણ કર્યું કહેવા એનું વર્ણન ભક્તિ પારાયણમાંથી વાંચી લેવું પ્રથમ હિ પકરે દ્રઢ વૈરાગ્યા એમ કરીને આપણે બોલીએ છીએ ને ભક્તિ પારાયણમાંથી સુંદરદાસજીનું બનાવેલું છે તો શું કર્યું તજી યાદી આપની મેં જ બગાડ્યું મારું જે મનુષ્ય પરમાત્માનું વિસ્મરણ કરે છે તેને દુઃખ દુઃખ અને દુઃખની જ પ્રાપ્તિ થાય છે નિયમ જે મનુષ્ય પરમાત્મ તત્વનું વિસ્મરણ કરી લે છે ભગવાનને જે ભૂલી જાય છે ભગવાનને જે યાદ કરતો નથી તેને વર્તમાનમાં પણ દુઃખ આગામી થોડા કાળમાં પણ દુઃખ અને ભવિષ્યમાં ઘણું દુઃખ પડશે કારણ કે ભગવાનને ભૂલ્યા એટલે રખડ્યા મોક્ષ માર્ગની મુખ્ય ધરી તે પરમાત્માનું સ્મરણ છે સરકસ હોય છે ને ભાઈ સરકસ આ સરકસમાં મોટો ટેન્ટ હોય છે એ ટેન્ટમાં સૌથી વચ્ચે જે પેલો થાંભલો હોય ને 60 ફૂટનો આટલો જાડો લોખંડનો એના ઉપર આખો ટેન્ટ આટલો આનાથી મોટો ટેન્ટ હોય અંદર 2000 માણસ બેસી શકે પણ એ બધાનો આધાર કોણ સાહેબ પેલો વચ્ચે મોટો થાંભલો છે ને 60 ફૂટ ઊંચો એમ આપણી આધ્યાત્મિક સાધનાનો મુખ્ય થાંભલો શું પરમાત્માનું સ્મરણ કે સાહેબ મને હું કેટલું પરમાત્માનું સ્મરણ કરતો હોઈશ કે ચાલ ભાઈ અમારા સંત પાસે ચાલ એની પરીક્ષા કરાવી લઈએ આપણે પરમાત્માનું સ્મરણ કેટલું પ્રેમપૂર્વક કરીએ છીએ એનો અનુભવ બોલીએ 2-3 લાઈન બોલો હું તો હાલું ચાલું ને હરી સાંભરે રે હું તો હાલું ચાલું ને હરી સાંભરે એ મારું હાલવું તે અટકી જાય રે હરી મને સાંભરે રે મારું હાલવું તે અટકી જાય રે હું તો ભોજન કરું ને હરી સાંભરે રે હું તો ભોજન કરું ને હરી સાંભરે એ મારા ભોજન યા અટકી જાય રે હરી મને સાંભરે રે એ મારા ભોજન યા અટકી જાય રે હરી મને સાંભરે રે
હુતો નિંદર કરુને હરી સાંભરે રે હુતો નિંદર કરુને હરી સાંભરે રે એ મારી નિંદરણી ઉડી ઉડી જાય રે હરી મને સાંભરે રે એ મારી નિંદર ઉડી ઉડી જાય રે હરી મને સાંભરે રે. પછી બહુ આગળ કહે છે તો અત્યારે કહેતા નથી પ્રભુ. સૌથી સહેલું સાધન તે પરમાત્માનું સ્મરણ છે, પણ અજ્ઞાનને લીધે, કુસંગને લીધે અને ભગવાન સાચા છે કે નહીં એવી અંદરમાં ડગુ મગુ શ્રદ્ધા છે, ત્યાં ભગવાનને પછી શું મળે? લો, હું તો આમ નોકરી કરું તો પગાર મળે, બોલો, હું તો ફરવા જાઉં તો કેટલા આમ ઠંડી હવા આવે, બોલો, હું પિક્ચર જોઉં તો કેટલી બધી મજા આવે, અને તો ભગવાનનું યાદ કરું તો મને શું મળે? આ જીવ ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખને સાચું માને છે, અને પ્રભુ સ્મરણ, પરમાત્મા સ્મરણ, સદગુરુ સ્મરણ અને ધર્મ સ્મરણને સારું માનતો નથી, કારણ કે તાત્કાલિક એને લાભ દેખાતો નથી. તાત્કાલિક લાભ દેખાતો નથી એકદમ તારે એનું, એટલા માટે ધર્મ અઘરો છે. ધીરજ, વિશ્વાસ, ખન અને સાચી સમજણ જોઈએ ત્યારે ધર્મ દ્વારા સત્ય આનંદની પ્રાપ્તિ થાય, કારણ કે એમાં થોડો લેટન્ટ પીરિયડ છે, થોડો લેટન્ટ પીરિયડ છે. પણ તમારી દુનિયામાં તો તમે લેટન્ટ પીરિયડ સ્વીકારો છો. હમણાં તમે નવી દુકાન ખોલી છે તો કેટલું કમાવો છો? સાહેબ, આપણી ઓળખાણ નહીં ને એટલે તરત કઈ નવી દુકાન ચાલે? એ તો 4-6 મહિના હમણાં આપણે લોકોને સારો માલ આપીશું, સારી સર્વિસ આપીશું, વ્યાજબી ભાવ લઈશું એટલે ચાલશે દુકાન. તો ત્યાં તો તરત તમારો બાબો છે તે 3 વર્ષનો થયો તો કેટલું કમાય છે? સાહેબ, 3 વર્ષનો બાબો કમાતો હશે? એ તો 20 વર્ષનો થાય પછી કમાય. લો, તો ત્યાં તો કેટલું ધીરજ રાખો છો. 20 વર્ષની ધીરજ રાખો છો કે સાહેબ મોટો થશે ને પછી કમાશે, એટલે આપણે જરા સગવડ રહેશે. આજકાલ કઈ બહુ નક્કી ન કહેવાય, પણ દુનિયામાં સંસ્કારી કુટુંબમાં એવું ખરું, બાકી તો કઈ કહેવાય નહીં. પ્રભુ, જેમ વ્યવહારમાં ધીરજ રાખીએ છીએ તેમ પરમાર્થમાં પણ ધીરજ રાખવાની જરૂર. અત્યારે એક નાનું અવતરણ લઈને આગળ ચાલીએ. જે હે સુમિરન સે અતિ સુખ પાવે, સો સુમિરન ક્યું છોડ દિયા, ખાલસ એક ભગવાન ભરોસે, તન મન ધન ક્યું ન જોડ દિયા, નામ જપન ક્યું છોડ દિયા, તુને પ્રભુ સ્મરણ ક્યો છોડ દિયા. એમ કે છે, તજ યાદ આપની મેં જ બગાડ્યું મારું. ભગવાનને જે ભૂલે છે તેને દુઃખની જ પ્રાપ્તિ થાય છે, આવો નિયમ છે. માટે એમાં કઈ તમારે પૈસા નથી આપવાના, કઈ ઉપવાસ નથી કરવાના. તમે રોટલી વણો ને ભગવાનનું નામ લો તો શું થાય? રોટલી ચોક ચોખંડી થઈ જાય? નાના સાહેબ, મારે તો એવું કઈ નહીં, હું તો આમ આંખ મીચીને વણું તો બરાબર જ રોટલી થાય. તો શેકતા પણ જરા ભગવાનનું નામ લો તો કઈ બળી નહીં જાય, તરત તમને ખબર પડી જશે કે ભગવાનનું નામ. બોલતા બોલતા જ બધું કામ કરવું, ભાઈઓને પણ ધ્યાન રાખવાનું. તમારા દુકાન પર ઘરાક ન હોય તો શું કરવાનું? ભગવાનને યાદ કરવાનું. એ બીજું કામ હોય તો પતાવી દેવાનું, પણ પછી આખો દિવસ ઘરાકી હોય છે. ઘરાકી તો 2 કલાક સવારે અને 3 કલાક સાંજે.
બપોરે તો રડી ખડું ઘરાક આવે. શું કરતા હતા એ યાદ છે કે નહીં? કાલબા દેવી પર ઝવેરાતનો ધંધો કરતા હતા, પણ પોતાની નોટ અને પોતાની ચોપડી લઈને બેસે અને ગ્રાહક પગથિયું ચડે એટલે કે આવો પધારો. શું જોઈએ આપને? કેવો માલ જોઈએ? તરત એ કે એટલે બતાવે. લખેલું જોવા ઉપર પ્રાઇસ, ફિક્સ પ્રાઇસ. આપણે તો વધારે કહેવાના, પછી 100 રૂપિયા ઓછે વેચવાનું, એવું નહીં કરવાનું. માલ સાચો, મૂલ્ય પણ નક્કી કરેલું તેટલું, નફો પણ જેટલો લેવાનો એટલો જ. જેવો ઘરાક ઉતરે એટલે તરત જ માલ અંદર લઈ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એ ભરોસો જાય. આપણે આપણા જીવનમાં આવું નહીં કરીએ તો આપણને ભગવાન સાહેબ મારે ભગવાન યાદ કરવા છે, પણ ભગવાનને યાદ કરવાનો ટાઈમ જ નથી. બોલો, આખો દિવસ ધંધો, વેપાર, નોકરી, પછી આવીને ઘેર પાછા ઇન્કમ ટેક્સ ને બધું, ક્યાં ચોપડા લખવાના, અને એમાં પછી આ લોકો બધાની પળો જણ મારે, આ છોકરા ને આ છોકરી ને આ બધા. બોલો, હવે તમે કહો છો હું ભગવાનનું નામ લઉં, હું ક્યારે નામ લઉં? અરે ભાઈ, દેર ઇઝ નોટ ટુ ક્વેશ્ચન વાય, દેર ઇઝ બટ ટુ ડુ એન્ડ ડાર. બહાનું કંઈ કાઢવાનું નથી, કોઈ પણ ઉપાય કરીને પ્રભુનું સ્મરણ કરવાનું છે. પણ અહીંયા પોતાની કબૂલાત કરે છે કે ભગવાન આપને ભૂલી. આગળ કહે છે, પ્રભુ દયા શાંતિ ને ક્ષમા આદિ મે છોડી, વળી પવિત્રતાની ઓળખાણ પણ તોડી. આગળ પેલું શીલ કહ્યું તું ને, એ શીલનું એનલાર્જમેન્ટ કરે, એનું અનુસંધાન કરે છે. અહીંયા પ્રભુ પરમાત્માને પોતાના પાપનું નિવેદન કરે છે. શું શું? દયા મેં પાળી નહીં, શાંતિ મેં રાખી નહીં, ક્ષમા આદિ મેં પાળ્યા નહીં, અને પવિત્રતા પણ મારા જીવનમાં મેં વિકસાવી નહીં, પવિત્રતાનું ધ્યાન રાખ્યું નહીં. લો, બધા પાપે પાપ જ કર્યા ને બાપા. દયા ન પાળી એટલે શું? હિંસા કરી. પોતાની હિંસા તો કરી, રાગ દ્વેષ કરીને, અને બીજા જીવોને પણ માર્યા, અપમાન કર્યું, નિંદા કરી, આવા છે આવા છે. કોઈ કૂતરું આવે તો છુટ્ટી લાકડી મારો, અરે પણ એટલું કહી નીકળી જતું રહે, કે મારવાની જરૂર નથી. એવાને ન મરાય તો ઘરના છોકરાઓને મરાય, તો ઘરના આપણા પતિ પત્ની બીજા કોઈ સગાવાલા હોય એને અપશબ્દ બોલાય, તૂતા એવું કરાય, એ પણ એક જાતનો અદયા છે. શરીરથી જ મારવું નહીં, વાણીથી તો વધારે મારે. આખું મહાભારત એનું એટલામાં થયું કે આંધળાના તો આંધળા જ હોય ને, એટલામાં આખું મહાભારત થઈ ગયું. માટે શરીરથી કોઈને મારવા નહીં, વાણીથી કોઈને મારવાની, મનથી પણ કોઈને મારવાની, આપણાથી બને એટલું. આપણે બહુ મહાપુરુષ નથી ને કોઈક વાર ખોટા વિચાર આવી જાય છે, પણ તરત આપણે કેવું, ના ના, કોઈનું મારે ખરાબ ઈચ્છવું નથી. દરેક જીવો સુખી થાય, સૌને સારા વાના મળે, સૌને આનંદ મંગળ રહે, પ્રભુ મારે કોઈનું ખરાબ ઈચ્છવું. શાંતિ, શાંતિ અને ક્ષમા બે સાથે જાય છે, નજીક નજીક છે. ક્રોધ ન કરવો, આક્રોશ ન કરવો, એનું નામ ક્ષમા, અને સર્વ સમયે શાંતિ રાખવી. એટલે
मनमां एम विचार करवो कि शांत स्वरूपी हूँ, आत्मा ज हूँ, ए मानसिक शांति। वचन थी धीरे से बोलो, प्रेम से बोलो, आदर देकर बोलो, जरूरत होने पर बोलो, एनु नाम वाचिक शांति। अने कायिक शांति, धीरे धीरे चालवू, गंभीरता थी चालवू, अने समये समये साधना वखते ध्यान मा आसन सिद्धि, आसननी सिद्धि करनी। भक्ति के स्वाध्याय के ध्यान में बैठा हो त्यारे घड़िए घड़िए डाफोड़िया पण मारवा नहीं, घड़िए घड़िए आसन पण बदलवू नहीं, उभा थवानो तो प्रश्न ज नथी। ले मन थी पण शांति राखवी, वचन थी पण शांति राखवी, ने काया थी पण शांति राखवी। प्रभु दया शांति ने क्षमा आदि में छोड़ी, वळी पवित्रतानी ओळखाण पण तोड़ी। बेभांज आपणे बधा बेभांज जेवा छीए। आत्मानो आपणो स्वभाव शुद्ध छे, अने एने आपणे कादव लगाड़ीए छीए, छाण लगाड़ीए छीए, पेली गटरमांथी कचरो लाइन बधो आपणा आत्मा पर लगाड़ीए छीए। साहेब तमे एवुं करता हशो, हुं तो केटलो ચોખ્ખો છું જુઓ, સેન્ડલવુડ સાબુથી નાયો છું જુઓ। અરે ભાઈ તારા શરીરની વાત નથી થતી, તારા આત્માની વાત થાય છે। હે सारा विचार, सारा भाव, ये एकदम थता नहीं, बहु अघरा है। तो कहते हैं शू करीशु हवे, एनो एक उपाय महापुरुषो बतावे। सारा विचार करवा हो तो बे उपाय करवा, सारा काम करिए तो सारा विचार आवे। सारा विचार करवा हो तो उपाय शू कर, सारा काम करवा, अने बीजू पवित्र पुरुषोना नामनु स्मरण करीने, तेमनी मुद्रानु स्मरण करीने, तेमना चारित्रनु स्मरण करवु तो आपने पवित्र विचारो आवे। शांति पाठ में बोलिए, सद्वृत्तानां गुणगण कथा दोषवादे च मौनम्। सद्वृत्तानां गुणगण कथा अशोभन नहीं राख्या, कैसे अवदुषा मटे आ राख्यु, अशोभन नहीं। एकली शोभा करवी होत ने तो अहीं आगळ चांदी सोना नो वर्ग चढ़ायो होत, एकली शोभा करवी होत, अने ऊपर आम पेला रतन के मोती के उजड़ी होत। आने ने बदा रंग पूर्या होय, शोभा करवी होय, एक जुदी 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 जातना रंग पूरा जोवानी मजा आवे। एटला माटे नथी आ शोभाना गांठिया नथी, आपणे शोभाना गांठिया छीए। આપણે બહારથી આમ રૂડા રૂપાળા દેખાઈએ છે, જો પણ કોઈ હમણાં આપણું મન જુએ તો ભાગી જાય બધા, ઊભું ન રહે કોઈ। આપણા હૃદયના ભાવ જો જગતના મનુષ્યો જાણે તો આપણને સંસ્થામાં તો ન રાખે પણ, કે સાહેબ અહીંયા અહીંથી એટલા દૂર ચાલ્યા જાઓ, તમે આવા ગંદા માણસ છો તમે। આપણે બધા મોટા ભાગે એવા છીએ, સારું છે કે એકબીજાના હૃદયના ભાવ જાણી શકતા નથી, નહીં તો લડવાડ લડવાડ થઈ જાય, કજિયા થઈ જાય,
याद रखो, पवित्रता ने छोड़वी एटले मृत्यु ने पामवो, एम ज्ञानियों कहे छे। इतला माटे सारा काम करवा अने इतला माटे आ पवित्र पुरुषों पवित्र आत्माओं जे छे एमनु नाम पण पवित्र छे, एमनी मुद्रा पण पवित्र छे, एमना जीवनना प्रसंगों पण पवित्र छे, माटे आपणे एनी साथे काम करो। एनी इम्प्रेशन पड़े ने ऊंडी, એમનું કંડારવું, એમ આપણે સાંજના શું બોલો છો, રાતના સંધ્યાવંદનમાં બોલું છું ને, મેરા મસ્તક આપકે ચરણ કમલ મે, આપકે ચરણ કમલ મેરે હૃદય કમલ મે, અખંડપણે સંસ્થાપિત રહો સંસ્થાપિત રહો, સત્પુરુષો કા સત સ્વરૂપ મેરે ચિત્ત સ્મૃતિ કે પટ પર ટંકો કિરણવત સદો દિત જયવંત રહો જયવંત રહો। પણ આપણે ટેપ રેકોર્ડર જેવા થઈ ગયા, બોલી જઈએ છીએ, બોલવા માટે નથી, થાય ધીમે ધીમે। ભગવાન છે ને મોટા પુરુષ છે, કોઈની સાથે પ્રેમ કરતા નથી, આપણે એમની પાસે જઈને વાતો કરવા જઈએ તો ન બોલે, તો કે શું કરીશું સાહેબ, ઘણા દિવસ વિનવણી કરવી પડે કે હે ભગવાન તમે કેમ મારાથી રિસાયા છો, એટલે મારી સાથે કેમ વાત નથી કરતા પ્રભુ, તો જવાબ આપશો, કોક વાર જવાબ આપે, કોક વાર ન પણ આપે, કાલે આવજો કાલે આવજો, પછી કોક વાર કહે ખરા, જો આટલા તારા દુર્ગુણો કાઢ પછી હું તારી સાથે વાત કરીશ, એક પ્રાઇમ મિનિસ્ટરને મળવું હોય તો, આજકાલ તો મળવાના રસ્તા પણ જુદા થઈ ગયા છે, પીયુનને પહેલા 21 રૂપિયા આપવા પડે, પછી પેલો સેકન્ડ પીએ હોય એને 51 આપવા પડે, પછી પેલો ફર્સ્ટ પીએ હોય ને 1000 આપવા પડે, જલ્દી મળવું છે ને એટલે, ત્યારે પછી પેલા પ્રાઇમ મિનિસ્ટર કે સાહેબ 3 દિવસ પછી આવજો, તમારો નંબર 3 દિવસ પછી લાગશે, એ જલ્દી મળ્યા કહેવાય, 3 દિવસમાં મળે જલ્દી મળ્યા કહેવાય, તો ભગવાનને મળવું હોય તો, ભગવાનને મળવું તો આમ કહો તો જલ્દી મળે, પણ ખરેખરા ભગવાનને આખા મળવું હોય તો ઘણી વાર લાગે, કેટલી વાર લાગે તો કે એ નક્કી નહીં, કે તારી મૂડી પર આધાર છે, આધ્યાત્મિક મૂડી પર, ને તારો વર્તમાન પુરુષાર્થ કેટલો છે, બંને દ્રષ્ટાના બે આપણે અંતમંગળ કરીએ, પહેલાની મૂડીની વાત કરે છે મહાપુરુષો, એક એક લીડી જીલજો, જન્મ જન્મ કી પૂંજી પાએ, જન્મ જન્મ કી પૂંજી પાએ, જગ મેં સભે ખોવાયો પાયો જી મૈને, જગ મેં સભે ખોવાયો પાયો જી મૈને, રામ રતન ધન પાયો પાયો જી મૈને, રામ રતન ધન પાયો। શ્રીમદ ભગવદ્ ગીતામાં એકદમ સ્પષ્ટપણે કીધું છે, અનેક જન્મનામ અંતે જ્ઞાનવાન માં પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિ સમહાત્મા સદુર્લભ। ઘણા જન્મો ની સાધના જેની પરિપક્વ થાય તેને જ પરમાત્મા મારા સ્વામી છે એવી અંતરમાં દ્રઢ શ્રદ્ધા થાય। આ એક, હવે પેલી બાજુ કે સાહેબ તો પેલું બીજું કહેતા હતા ને કે આ એ પણ સાચું, ભલે કથાનકના રૂપમાં છે પણ છે ખરું, કારણ કે જ્ઞાનીઓએ એના પર સિક્કો માર્યો છે, એ અંતમંગળમાં બોલવાનું છે।
વાર્તા તો તમને બધાને ખ્યાલ છે. નારદજી જતા હતા ને એ પેલા ભરવાડે કીધું કે સાહેબ ક્યાં જાવ છો? તો કે મારે ક્યાં જવાનું? ભગવાન પાસે જવું છું. તો કે સાહેબ મારું એક કામ કરો ને. હા તો કે બોલો ને ભાઈ, હું તો બધાયનું કરું. તો કે મારો મોક્ષ ક્યારે થશે એ જરા ભગવાનને પૂછી લાવશો? કે હા હું તો પૂછી લાવું ભાઈ. પછી નારદજી તો ભગવાન પાસે ગયા અને પછી નીકળવાની તૈયાર કે ભગવાન મારે એક પ્રશ્ન પૂછવો છે. કે ભાઈ પૂછો ને. તો કે આ પેલા ભરવાડ છે ને એમનો મોક્ષ ક્યારે થશે? એટલે ભગવાનનું મોઢું જરા આમ પડી ગયું. ને ભગવાન કેમ મને જવાબ નથી આપતો? કે ભાઈ એ જે આંબલીના ઝાડ નીચે બેઠો છે એના જેટલા પાંદડા છે એટલા ભાવ પછી એનો મોક્ષ થવાનો છે. ઓહો, એટલે બિલે મોઢે નારદજી તો પાછા ફર્યા અને પેલા ભરવાડ આવ્યા તો પણ કે ઊભા ના રહે, ચાલવા માંડ્યા. પણ પેલા ભરવાડ પાકા હતા. એ નારદજી કે મારું કામ કરીને આવ્યા કે નહીં? કે હા ભાઈ, તારું કામ તો કર્યું. કે શું ભગવાને શું કીધું? મારો મોક્ષ ક્યારે થવાનો છે? તો કે ભાઈ જવા દો ને અમે. અરે કે ના ના, એમાં શું વાંધો? તો કે જે બહુ ટાઈમ લાગશે કે આ પાંદડા છે ને જે એટલા બધા ભાવ પછી. બસ એટલા જ ને મારો મોક્ષ થવાનો ને? બસ તારા મારો મોક્ષ થવાનો છે. બસ બસ હું ભગવાનના એમ કરી નામ લેવા માંડે તો બસ ભગવાન મારો મોક્ષ થવાનો છે. એ ભગવાન, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન, હું તમારા શરણે જોવા, મારો મોક્ષ થવાનો, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. ફટ દે ભગવાન હાજર થયા. તો નારદજી તો ફોટા પડી ગયા. એ સાહેબ ભગવાન આવું જૂઠું બોલો છો ને? તમે તો કહેતા હતા કે આટલા બધા વખત પછી મને ભગવાન મળવાના છે અને આ તમે તો ફટ દઈને હાજર થયા, મારે મને તમે જૂઠો પાડ્યો? એટલે ભગત ને આવ્યો સાચો પ્રેમ તો મારે શો નેમ. ભગત ને આવ્યો સાચો પ્રેમ તો મારે શો નેમ. આ તમે બધા મોટા વિદ્વાન લોકો બેઠા છો એટલે તમને કદાચ એમ થશે, સાહેબ આ તમે બધું આ છોકરાની વાતો કરો છો પણ અમે તો ક્રમબદ્ધ પર્યાયમાં માનીએ છીએ. જે ક્રમબદ્ધ પર્યાય નથી. ક્રમબદ્ધ પર્યાય છે એ વાત પણ સાચી અને ક્રમબદ્ધ પર્યાય નથી એ વાત પણ સાચી. એ અંત મંગળ બોલીએ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, બાવસ્થિત આદે નામ લે છેદો નહીં આત્મા. તું સ્થાપ નિજ ને મોક્ષ પંથે જ્યાં અનુભવ તે હને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશ. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કે આનંદ હો. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.